चार एक चौरस बराबर दस एटले त्रीस।
चार हम तीस वत्ता चार એટલે કેટલા થશે 34 ચાલો સમજી ગયા બધા હવે 34 પછી તમારે અહીંયા 78 85 91 42 55 અને 66 એવી સંખ્યા આપેલી છે તેને પણ તમારે આવી રીતે સમજી આની મદદથી તમારે તમારી જાતે કરવાનું રહેશે ત્યારબાદ બાજુમાં પેજ નંબર 89 પર તમે જોઈ શકો છો શું સૂચના આપેલી છે તે તમને જોવા મળે છે અહીંયા રૂપિયાની નોટો છે સિક્કા છે એવું તમે જોઈ શકો છો હવે પ્રશ્ન નંબર 5 આપેલો છે શું છે તો કે નીચે આપેલા રૂપિયામાંથી દુકાનદારને માંગ્યા મુજબની વસ્તુઓ ખરીદવા કેવી રીતે રૂપિયા ચૂકવશો હવે શું સમજવાનું તો કે તમે લોકો કોઈ વસ્તુની ખરીદી કરવા માટે નાસ્તો છે આઈસ્ક્રીમની ગમે એ વસ્તુ લેવા માટે તમે દુકાને જાઓ છો તો વસ્તુ લ્યો છો તો તમે એને પૈસા આપો છો ને રૂપિયા આપવા પડે તો જ આપણને વસ્તુ આપે એમને કોઈ કઈ વસ્તુ આપી દેતા નથી મફતમાં કઈ મળતું નથી તો એ રૂપિયાની ગણતરી કેવી રીતે આપણે કરવી આપણે એને કોઈ વધારે પૈસા આપ્યા હોય છૂટા ના હોય આપણી પાસે તો એ આપણને પાછા કેટલા રૂપિયા આપે છે એની સમજ આપણને હોવી જોઈએ ને તો એ આપણે અહીંયા જોઈશું હવે તમને ઉદાહરણ આપેલું છે 12 રૂપિયાની માપ કઈ વસ્તુ છે તો કે માપકી સ્કેલ તમે લોકો સ્કેલ કહો છો ને તમારે જે આવે છે સ્કેલ એ કેટલા રૂપિયાની છે તો કે 12 રૂપિયાની હવે એને આપણે કેવી રીતે ભાગ કરવાના તો કે 10 ની નોટો અને રૂપિયા રૂપિયાના સિક્કા આપણી પાસે 10 વાળી નોટો છે અને રૂપિયાના સિક્કા છે આપણે કેટલી નોટ અને કેટલા સિક્કા દુકાનવાળાને આપશું એવી રીતે અહીંયા જોવાનું છે 12 રૂપિયાની માપ પડી હવે એના ભાગ કેમ પડ્યા છે ને તો કે 10 અને એકમ હવે આમાં આ એકમના સ્થાન ઉપર છે 2 અને 10ના સ્થાન ઉપર છે 1 12 એટલે 10 વત્તા 2 2 એટલે 1 વત્તા 1 સમજાય છે આ બધાને હવે આને કેવી રીતે ભાગ પાડશું 12 એટલે 10 વત્તા 2 અને 2 એટલે શું છે તો કે 1 વત્તા 1 એટલે 2 અને વત્તા 10 બરાબર 12 આવી જાય હવે તમને અહીંયા નીચે આપેલી છે વસ્તુઓ એમાં પેલું શું છે તો કે 25 રૂપિયાનો બોલ બોલ થી રમો છો ને બધા એ બોલ કેટલા રૂપિયાનો છે તો કે 25 રૂપિયાનો તો આપણે કેટલી 10 ની નોટ અને કેટલા રૂપિયાના સિક્કા દુકાનવાળાને આપણે આપવા પડશે એ આપણે અહીંયા જોશું તો કે 25 એટલે કે 10 ની કેટલી નોટ 20 વત્તા 5 25 બરાબર 20 વત્તા 5 તો એમાં 20 ની કેટલી નોટ આવશે તો કે 2 નોટ 10 10 ની 2 નોટ એટલે 20 રૂપિયા થશે અને હજી આપણે 5 રૂપિયા બાકી રહેશે તો એ રૂપિયા રૂપિયાના સિક્કા દ્વારા આપણે 5 રૂપિયા પૂરા કરી અને દુકાનવાળાને ચૂકવવાના છે એટલે 1 રૂપિયાના અહીંયા 5 સિક્કા થશે ચાલો જોયું બધાએ 10 ની કેટલી નોટો 2 અને 1 રૂપિયાના કેટલા સિક્કા 5 એટલે 10 વત્તા 10 એટલે 20 અને વત્તા 5 એટલે 25 થઈ ગયા હવે ત્યારબાદ છે 33 રૂપિયાની લીંબડી કેટલા રૂપિયાની 33 રૂપિયાની એટલે 33 એટલે 30 વત્તા 3 એટલે 10 ની કેટલી નોટો ચૂકવવાની થશે આપણે 3 નોટો બરાબર અને રૂપિયા રૂપિયાના પણ 3 સિક્કા એટલે 3 રૂપિયા થયા 10 ની 3 નોટ એટલે 30 રૂપિયા અને રૂપિયાના 3 સિક્કા એટલે 3 રૂપિયા એટલે 30 રૂપિયા વત્તા 3 રૂપિયા એના બરાબર 33 રૂપિયાની લીંબડી આપણે લેશું ત્યારબાદ નંબર 3 શું છે 47 રૂપિયાનું બેગ બેગ લેવાનું છે એના કેટલા રૂપિયા ચૂકવવાના તો કે 47 રૂપિયા 47 એટલે 40 વત્તા 7 40 એટલે 10 ની કેટલી નોટો થશે 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 અહીંયા આપણને 10 10 ની 4 નોટો બરાબર 40 રૂપિયા થાય હજી આપણે 7 રૂપિયા ચૂકવવાના બાકી રહે છે તો એ આપણે રૂપિયાના સિક્કા છે
7 बराबर 47 रुपया। तो आपने आपकी पास से 10 की नोट अने रुपया रुपया वाला सिक्का आता तेना द्वारा आपने जो वस्तु लीधी छे ते दुकानदार ने आपने केवी रीते रुपया चुकववा ते आज જોયું। હવે આગળના પણ તમને જે અહીંયા રકમ આપેલી છે તે તમારે સ્વાપોથીમાં આ જે સમજાવેલું છે તેવી રીતે તમે સમજી અને પૂરી લેજો। આ આપણે આ જે રૂપિયા વિશે જોયું કે કેવી રીતે આપણે તેની વહેંચણી કરી અને ચૂકવી શકીએ અને અહીંયા આપણે એકમ અને દશકના અલગ ભાગ પાડી અને એને પણ